મેથી પાક ઘરે હંમેશા પરફેક્ટ જ બને અને તેનો ટેસ્ટ દર વખતે એકદમ મસ્ત અને સરખો જ આવે તેના માટે સરળ સાચું માપ અને પૂરી રીત સાથે બતાવ્યું છે। આજ રીતે ઘરે બનાવશો તો તમારો મેથી પાક ઘરે પહેલી જ વારમાં મસ્ત બનશે। તો ચલો ફટાફટ રેસીપી જોઈએ। સૌથી પહેલા હું તમને લોટ, ગોળ અને ઘીનું પરફેક્ટ માપ કહું છું જેથી તમારી મેથી હંમેશા પરફેક્ટ બને। ઘરમાં રહેલી કોઈ પણ વાટકીને તમે માપ તરીકે સેટ કરી લેજો, બધું માપ તે જ વાટકીથી લેજો। આ એક વાટકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે, એક વાટકી અડદનો લોટ લીધો છે જે થોડો કરકરો છે, આ પોણી વાટકી મેથી પાવડર લીધો છે જે તમે ઘરે પણ દળી શકો છો, આ બે વાટકી ઘી લીધું છે અને બે વાટકી ગોળ છે જેને મેં ઝીણો સમારીને લીધો છે। આ માપ આપણે મેથી પાક બનાવવા માટે ફોલો કરશું। આના સિવાય ફ્રેન્ડ્સ, મેથી પાકમાં જે બાકીની વસ્તુ આપણે ઉમેરવાની છે તે હું બનાવતી વખતે તમને બતાવું છું। સૌથી પહેલા એક નોનસ્ટિકનું પેન લીધું છે, તમારે કોઈ પણ જાડા તળિયા વાળું ફ્રેન્ડ્સ વાસણ લેવાનું અને અત્યારે એકદમ સ્લો ફ્લેમ ગેસની રાખી છે। આ છે ફ્રેન્ડ્સ અડધી વાટકી ખાવાનો ગુંદર જે બાવળનો આવે છે તે લીધેલો છે, આ બધા કરિયાણાવાળાના સ્ટોરમાં અથવા આયુર્વેદિક સ્ટોરમાં તમને મળી જશે। હવે આ ગુંદ છે તેને આપણે કાચો નથી ખાઈ શકતા, તો આપણે તેને તળવો પડશે, તળીને જ આપણે તેને ઉપયોગમાં લઈ શકીએ। તો તેના માટે આ બે ચમચી જેટલું ઘી લેવાનું પેનમાં। ફ્રેન્ડ્સ આ ગુંદ છે તે ઘણીવાર બહુ મોટા કટકામાં આવે છે તો તમે એટલો સરખો તળી નહીં શકો, અનઇવન હશે, તો તમારે એકવાર તેને મિક્સરમાં ક્રશ કરી લેશો તો પણ ચાલશે અને આનો પૂરો પાવડર બનાવી લેશો ને ફ્રેન્ડ્સ તો પણ ચાલશે। હવે આપણું ઘી થોડું ગરમ થઈ ગયું છે તો આપણે તેની અંદર હવે ગુંદ ઉમેરતા જઈ અને તળીએ। ગેસની ફ્લેમ આપણે સ્લો જ રહેવા દેવાની છે। આપણે આ ગુંદરને બધો એક સામટો નહીં નાખીએ, નહીં તો સરખો તળાશે નહીં, આપણે તેને બે બેચમાં તળશું। હવે મેં ગેસની થોડી મીડિયમ ફ્લેમ કરી છે। આ ગુંદને આપણે આવી રીતે થોડો હલાવતા તળી લેવાનો અને ફ્રેન્ડ્સ ગુંદ હંમેશા સરખો તળવાનો, હું તમને બતાવું તળાય ત્યારે। બહુ વધારે તમે નહીં તળો ને તો અંદરથી ગુંદ કાચો રહેશે અને ઉપરથી તળાઈ જશે, હું તમને તળતી વખતે બતાવું પણ ખરી। આપણે આ ઝીણો ગુંદર કર્યો તો તેથી સરસ રીતે ફૂટી રહ્યો છે। આ બધો ગુંદર થોડો ફૂટી અને ગોલ્ડન કલરનો થઈ જવો જોઈએ। તમને અત્યારે હવે તાપ વધારે લાગે તો તમારે થોડો ગેસ લો કરી નાખવાનો। આનાથી ફ્રેન્ડ્સ તમને કમરના, સાંધાના, હાડકાના કોઈ પણ દુખાવા હશે ને તે બધામાં તે ખૂબ જ ફાયદાકારક છે, તેથી આપણે વર્ષે એકવાર આને ખાવો જ જોઈએ। આ ગુંદર છે તે નાનાથી મોટા બધા જ ખાઈ શકે છે। હવે તમે જોઈ શકો છો આપણો ગુંદર ગોલ્ડન થઈ ગયો છે, આપણે તેને કાઢી લઈએ। હવે તમને અત્યારે બહુ ઓછું ઘી લાગે તો તમે એક ચમચી એડ કરીને પણ તળી શકો છો, મારી પાસે અત્યારે ઘી છે તો હું અત્યારે બીજો ગુંદર પણ એવી જ રીતે તળી લઉં છું। એકવાર ઘી ગરમ થઈ ગયું છે ફ્રેન્ડ્સ તો અત્યારે મેં એકદમ સ્લો ફ્લેમ કરી દીધી છે, બહુ ફાસ્ટ ફ્લેમ નથી રાખી। ગુંદ છે તે ઘી તમારું શોષતું જશે ફ્રેન્ડ્સ, એટલા માટે તમારે જોઈએ તો તમારે ઘી થોડું એડ કરી દેવાનું। અત્યારે મને થોડું ઓછું લાગે છે તો હું થોડું એડ કરી દઉં છું। ફ્રેન્ડ્સ તમે સાવજ પાવડર કર્યો હશે ને તો આટલો નાનો નાનો જ ગુંદ થશે, વધારે મોટો નહીં ફૂલે। હવે ફ્રેન્ડ્સ આપણો ગુંદ તળાઈ ગયો છે, તમને હું હાથેથી બતાવું કેટલો સરસ તળાઈ ગયો છે, આવો તળાવો જોઈએ। હવે અત્યારે આ બધો ગુંદર જે મોટો છે તેને આપણે આવી રીતે કોઈ પણ સ્ટીલની વાટકી લઈ અને હાથેથી આવી રીતે દબાવી દેવાનો। જો તમને વધારે ખાવામાં આવે તે પસંદ હોય તો તમારે બહુ નહીં દબાવવાનો, નહીં તો તમારે પૂરો ભૂકો પણ કરી શકાય છે અથવા તમે ખાંડણીથી ખાંડી પણ શકો છો। ફ્રેન્ડ્સ આવી રીતે તમે વાટકીથી દબાવશો અને તમારો ગુંદર જે નહીં પરફેક્ટ તળાયો હોય ને તે આવી રીતે દબાશે નહીં સરખો, તો તે તમારે કાઢી લેવાનો। ગુંદ બધો તળાઈ ગયા પછી તે જ કડાઈ અને થોડું ઘી છે તેની અંદર આ સૂકા ટોપરાનું છીણ છે ફ્રેન્ડ્સ, તે પણ એક વાટકી લીધું છે જેને હું એડ કરું છું અને એકદમ સ્લો તાપે શેકવાનું છે। આને વધારે નથી શેકવાનું, નહીં તો બળી જશે, એટલે ધીરા તાપે હલાવતા 2 મિનિટ શેકીએ। જો ટોપરામાં કોઈ મોઇશ્ચરનું પ્રમાણ હોય તો શેકવાથી તે નીકળી જાય અને આપણો કાટલું પાક એટલે કે મેથી પાક છે તે લાંબો સમય સુધી સરસ રહે, એટલા માટે આવી રીતે ટોપરાના છીણને આપણે 2 મિનિટ રોસ્ટ કરી લેવાનું। ટોપરું પણ ફ્રેન્ડ્સ ખૂબ જ હેલ્ધી છે ખાવા માટે અને તેમાં રહેલું તેલ આપણા હાડકાને બહુ સારું એવું પોષણ આપે છે ફ્રેન્ડ્સ। આમાં એક્સ્ટ્રા ઘી નાખીને તમારે શેકવાની જરૂર નથી, લોયામાં કડાઈમાં જે ઘી હશે ને તેમાં જ તમે બનાવી શકો છો ફ્રેન્ડ્સ। હવે આનો કલર બદલાઈ ગયો છે અને શેકાવાની સુગંધ પણ બહુ જ સરસ આવે છે, તો હવે આપણે તેને કાઢી લઈએ। ટોપરું શેકાઈ ગયા પછી તે જ કડાઈની અંદર આ 2 થી 3 ચમચી જેટલું ઘી ઉમેરી અને ઘઉંનો લોટ શેકીએ છીએ। હવે આ ઘીની અંદર આપણો ઘઉંનો લોટ નાખીએ છીએ, એકદમ સ્લો ફ્લેમ પર આપણે ઘઉંના લોટને શેકવાનો છે ફ્રેન્ડ્સ, નહીં તો તમે બહુ ફાસ્ટ ફ્લેમે શેકશો ને ફ્રેન્ડ્સ તો જલ્દીથી શેકાઈ જશે, કાળો થઈ જશે, બળી જશે ને ટેસ્ટ સારો નહીં બને, તો આપણે કાચો ના રહે લોટ તે રીતે આપણે શેકવાનો છે। હજી હું આમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરું છું ફ્રેન્ડ્સ। વસાણું બનાવવામાં સૌથી જરૂરી વસ્તુ છે ગેસની ફ્લેમ,
પછી તમારા જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે તમારે કેટલા શેકવાના, કયા કયા સ્ટેજ પર શેકવાના, આ બધી વસ્તુ પ્રોપર થશે ને ફ્રેન્ડ્સ તો તમારું વસાણું ક્યારેય બગડશે નહીં. ફ્રેન્ડ્સ અત્યારે ઘઉંના લોટે બધું જ ઘી શોષી લીધું છે, પણ જેમ જેમ આ લોટ શેકાશે તેમ તેમ તે હલકો થતો જશે અને ઘી છૂટતું જશે, એટલે કે તે ખૂબ લિક્વિડ ફોર્મમાં આવી જશે. હું તમને પછી બતાવું. આપણે તેનો કલર બદલાય ત્યાં સુધી તેને શેકીએ છીએ. ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો આ ધીરે ધીરે લોટ શેકાઈ રહ્યો છે અને આ રીતે ઢીલો થતો આવે છે, એટલે કે હલકો થઈ રહ્યો છે. જો તમને આ ટાઈમ પર હજી વધારે થીક લાગતું હોય ને તો તમારે હજી એક ચમચી બે ચમચી ઘી પ્લસ કરી શકાશે. આમાં ઘી તમે વચ્ચે એડ કરી શકો છો. હજી આપણો લોટ શેકાવાનો થોડો બાકી છે. ફ્રેન્ડ્સ તમે લોટ અને ઘી ને આવી રીતે 5-1 મિનિટ સુધી હલાવશો ને તો તેની મેતે તે ઘી છોડશે અને આમ ઢીલું થતું આવશે. આવી રીતે હવે તમે જોઈ શકો છો આની કન્સિસ્ટન્સી કેટલી બધી ઢીલી થઈ ગઈ છે. હજી આપણે થોડો લોટ શેકીએ છીએ. જો લોટ સરસ શેકાશે ને ફ્રેન્ડ્સ તો જ પાકનો ટેસ્ટ સરસ આવશે, નહીં તો નહીં આવે. તો આપણે આમાં ક્યારેય ઉતાવળ નહીં કરવાની. ફ્રેન્ડ્સ લોટ શેકાવાની એટલી સરસ સુગંધ રસોડામાં આવી રહી છે અત્યારે. હવે તમે જોઈ શકો છો આપણા લોટનો કલર ફરી ગયો છે અને લોટ પણ પ્રોપર શેકાઈ ગયો છે અને ખાસો બધો ઢીલો પણ થઈ ગયો છે. તો હવે આપણે તેને કાઢી લઈએ. હવે ઘઉંનો લોટ કાઢી લીધા પછી તે જ કડાઈની અંદર બીજી 2-2.5 ચમચી જેટલું ઘી એડ કરું છું. ફ્રેન્ડ્સ અત્યારે મેં આ થીજેલું ઘી લીધું છે. તમે જો લિક્વિડ ઘી વાપરતા હોય ને તો તમારે થોડું વધારે ઘી જોઈશે, તો તમારે 1/2 વાટકી પ્લસ કરવાનું. હવે આપણો અડદનો લોટ છે તે અંદર નાખીએ. ફ્રેન્ડ્સ આને પણ એકદમ ધીરા તાપે સરસ શેકવાનો છે. અડદનો લોટ શેકાતા ફ્રેન્ડ્સ બહુ વાર ના લાગે, એટલા માટે આપણે ઘઉંનો લોટ અલગ શેક્યો અને અડદનો લોટ અલગ શેકીએ છીએ. ફ્રેન્ડ્સ અડદ પણ ખૂબ જ સારા છે ખાવા માટે, તો આપણે આને પણ આવી રીતે વસાણામાં યુઝ કરી શકીએ છીએ. આપણે એમ પણ અડદિયા પાકને બધું ખાતા જોઈએ છીએ. ફ્રેન્ડ્સ આના સિવાય મેં મારી ચેનલ પર પેંદ મૂકેલી છે ગુંદરની, જે બને તે ગોળથી બનાવીને મૂકી છે. મોહનથાળ લાડવા જેવી બધી જ ટ્રેડિશનલ વસ્તુ, સુખડી ફાડા લાપસીના વિડીયોઝ પણ મેં મારી ચેનલ પર બતાવેલા છે. તો આવી ટ્રેડિશનલ રેસીપીઝ જો ગમતી હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવજો જેથી મારી નવી રેસીપીઝના વિડીયોઝ તમને તરત મળે. ફ્રેન્ડ્સ એક જ મિનિટમાં તમે જોઈ શકો છો કે આપણો લોટ હલકો પણ થઈ ગયો છે અને શેકાવા પણ લાગ્યો છે. અડદની દાળ બહુ શેકાતા ટાઈમ નહીં જાય. તમને આમાં પણ આ ટાઈમે થોડું ઘી ઓછું લાગે અને બહુ વધારે કઠણ લોટ હોય તો તમે 1 ચમચી પ્લસ કરી શકો છો. ફ્રેન્ડ્સ ઘણા લોકોને એવું હોય છે કે વસાણું એકદમ સુપર સોફ્ટ જોતું હોય છે, તો તમે આનાથી થોડું વધારે ઘી પ્લસ કરીને પણ વસાણું બનાવી શકો છો. ફ્રેન્ડ્સ અત્યારે હું મારા ઘરમાં જે રીતે વસાણું બને છે ને તે રીત તમને બતાવી દઈ છું. ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો આપણો લોટ હલકો થઈ ગયો છે. હવે આપણે આ લોટની અંદર જ આ 2 ચમચી જેટલી ઘરની સૂઠ મેં બનાવી છે તે એડ કરું છું. તમે બહારની પણ એડ કરી શકો છો. આ ઘરની હોય તો થોડી તીખી હોય છે, તેથી મેં 2 ચમચી એડ કરી છે. આ 2 ચમચી જેટલા ગંઠોડા ઉમેરું છું. ગંઠોડાથી ફ્રેન્ડ ડાયજેશન સરસ થાય છે અને આપણને ઇમ્યુનિટી બુસ્ટ કરે છે. અને જે મેથી પાવડર લીધો હતો તે પણ આપણે તેને આમાં જ એડ કરી દઈએ છીએ. હવે આ બધું આપણે મિક્સ કરી દઈએ. અત્યારે આપણે લોટ શેકાતી વખતે જ ફ્રેન્ડ્સ આ વસાણા ઉમેરી દીધા છે અને અત્યારે આપણને લોટ થોડો ડ્રાય લાગી રહ્યો છે, તો આપણે 1 ચમચી ઘી એમાં એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ આ સૂઠ ગંઠોડા અને મેથી પાવડર આવી રીતે ઘીમાં શેકશો ને તમે લોટ સાથે તો તેની ફ્લેવર અને ટેસ્ટ બહુ જ સરસ લાગશે. તો તમારે કાચા ઉમેરવા કરતા આવી રીતે એકવાર શેકીને ઉમેરવાના. હજી થોડું ઘી હું આમાં એડ કરું છું. ફ્રેન્ડ સૂઠ છે તે કફનો નાશ કરે છે અને શિયાળામાં જે આપણને કફ સંબંધિત રોગો થાય છે તેમાં આપણને ખૂબ સારું પડે છે, તો આપણે સૂઠનો ઉપયોગ કરવો જ જોઈએ. ગંઠોડા છે તે આપણી પાચન શક્તિ સુધારે છે અને ઇમ્યુનિટી બુસ્ટ કરે છે, તો તેને માટે આપણે ગંઠોડા એડ કરીએ છીએ. ફ્રેન્ડ્સ આપણે દિવાળીમાં મીઠાઈ ખૂબ ખાધી હોય અને આખા વર્ષમાં આપણે ક્યારેય કડવાશ નથી ખાતા, તો આપણે આ મેથી પાવડર તેટલા માટે એડ કર્યો કે આપણા શરીરને થોડી કડવાશ મળે, તો તેનાથી પણ આપણી ઇમ્યુનિટી બુસ્ટ થાય. વળી મેથી છે તે સાંધાના દુખાવાને પણ દૂર કરે છે, તો આપણે તેના માટે તેને ખાવી જોઈએ. ફ્રેન્ડ્સ બને કેવી રીતે ખબર પડી કે આમાં ઘીની જરૂર છે? જ્યારે બહુ વધારે કોરું લાગતું હતું અને મિક્સર સરખું ફરી નતું રહ્યું, એટલે મેં 2 ચમચી જેટલું ઘી એડ કર્યું, તો અત્યારે સરસ રીતે ફરી રહ્યું છે અને સુગંધ સરસ આવી છે અને સરસ શેકાઈ રહ્યું છે. તો તમારે પણ આવી રીતે એડ કરી શકાશે. હવે તેની અંદર આ ડ્રાયફ્રૂટ પાવડર નાખું છું. આમાં મેં બદામ અને અખરોટ લીધા છે જે 1 વાટકીના માપે છે. તમે તમારી જરૂરિયાત પ્રમાણે નાખી શકો છો. ફ્રેન્ડ્સ તમને કતરણવાળું ડ્રાયફ્રૂટ ભાવતું હોય ચાવવામાં આવે તો તમે તે પણ લઈ શકો છો. અત્યારે મેં ભૂકો કરી નાખ્યું છે અને અખરોટનો પાવડર છે તે પણ 1 વાટકી છે. તમે આના સિવાય પિસ્તા પણ લઈ શકો છો અને ડ્રાયફ્રૂટ ના ભાવતું હોય તો ના લો તો પણ ચાલે. અને આપણે મિક્સ કરી દઈએ છીએ. હવે ફ્રેન્ડ્સ 2 મિનિટ આપણે ગેસ બંધ કરી દઈએ છીએ અને બધું હલાવી લઈએ. હવે આપણે જે વસ્તુ શેકતા ગયા છીએ તે ધીરે ધીરે એડ કરવાની છે. આપણે જે ઘઉંનો લોટ શેક્યો ને ફ્રેન્ડ્સ તે ઉમેરીએ છીએ. આપણે ગેસની ફ્લેમ અત્યારે બંધ કરી દીધી છે તે યાદ રાખજો. હવે તેની અંદર આ ગુંદ જે હતો તળીને રાખેલો ક્રશ કરેલો તે નાખીએ છીએ.
फ्रेंड्स आ टाइमे तमारो गैस चालू हशे ने तो नीचे थी तमारी वस्तु बढ़ती जशे, एटला माटे पहला बधु एड करी देवानुं, पछी आपणे हलावीए। हवे तेनी अंदर आ टोपरानुं छीण नाखी दईए। हवे आ बधी वस्तु आपणी एड थई गई छे, हवे आपणे तेने हलावीए। फ्रेंड्स आमां जे जे वस्तु उमेरी छे ने ते बधी वस्तु खूब ज हेल्धी छे अने खूब ज शरीर माटे गुणकारी छे। તમે જોઈ શકો છો આપણે જે ગુંદ નાખ્યો ત્યાર પછી આમાં પણ ઘી હવે થોડું રિલીઝ થઈ ગયું છે, એટલે કે ઘી છૂટ્યું છે। ફ્રેન્ડ્સ આપણા દાદી નાની હતા તે આવી વસ્તુ બનાવીને આપણને કેટલા પ્રેમથી ખવડાવતા હતા, તો આપણે પણ હવે આપણી નવી પેઢીને તેટલા જ પ્રેમથી આ બનાવી અને ખવડાવીએ। હવે આપણે આ મિશ્રણમાં 2 ચમચી ખસખસ ઉમેરી છે। ફ્રેન્ડ્સ ખસખસથી ડાયજેશન બહુ જ સારું થાય છે અને જોઈન્ટ પેનમાં પણ બહુ અસરકારક છે, તો આપણે તેમાં એડ કરીએ છીએ। હવે આ બધું આપણે એકવાર મિક્સ કરી દઈએ। આપણું મિશ્રણ ગરમ જ છે તેથી સરખી રીતે ખસખસ તેમાં મર્જ થઈ જશે। ફ્રેન્ડ્સ જોતા જ તમને ખાવાનું મન થઈ જાય ને એવો પાક બન્યો છે, અને સુગંધ તો એવી આવી રહી છે રસોડામાં કે વાત જ જવા દો। હવે આપણે આને ઠંડુ થવા દઈએ, આપણે ગેસ ચાલુ અત્યારે નથી કરતા। ફ્રેન્ડ્સ લોટ માટે જે આપણું ઘીનું માપ હતું 2 વાટકી ઘી, તે અત્યારે આપણું બધું વપરાઈ ગયું છે જે આપણે લોટ શેકવા માટે, ડ્રાય ફ્રૂટ્સ માટે, બધા માટે વાપર્યું। હવે મેથીની કડવાશને બેલેન્સ કરવા માટે આપણે ગળપણ તરીકે ગોળ ઉમેરીએ છીએ। તો અત્યારે આપણે આ નોનસ્ટિકની પેન લીધી છે અને એકદમ ધીરો ગેસ રાખ્યો છે, સ્લો તાપ રાખવાનો। ફ્રેન્ડ્સ હવે તેની અંદર આ 3 ચમચી જેટલું ઘી ઉમેરું છું। ઘી નાખ્યા પછી થોડું ગરમ થાય એટલે તેની અંદર અમે સુધારેલો દેશી ગોળ લીધો છે, જેને ઝીણો ઝીણો સુધારી લીધો છે। જો તમારી પાસે દેશી ના હોય તો પણ તમારે છીણી અથવા સુધારીને જ નાખવાનો, અને જો લિક્વિડ ગોળ હોય તો તમારે થોડો વધારે લેવાનો। ફ્રેન્ડ્સ આ દેશી ગોળ વાપરશું ને તો કલર થોડો ડાર્ક થશે, અને ઓલો કોલ્હાપુરી વાપરશું તો થોડો લાઇટ કલર થશે। અત્યારે મેં દેશી ગોળ લીધો છે। આ ગોળનો આપણે ચીકીની જેમ ફ્રેન્ડ્સ પાયો નથી કરવાનો, આને આપણે જસ્ટ મેલ્ટ જ કરવાનો છે, એટલે ઓગળવા જ દેવાનો છે। આપણે ધીરા તાપે તેને થોડો થોડો દબાવતા જશું તો ગોળ ઓગળતો જશે, બહુ ફાસ્ટ ફ્લેમ નહીં રાખવાની, નહીં તો બળી જાય ગોળ। આ ગોળને આપણે લિક્વિડ થાય ત્યાં સુધી ગરમ કરીએ। ફ્રેન્ડ્સ વસાણા બનાવવા એકદમ ઇઝી જ છે, જો પરફેક્ટ માપ હોય, પરફેક્ટ રીતથી તમે બનાવો ને તો વસાણા ક્યારેય બગડતા નથી, એકદમ પરફેક્ટ બને છે। તો તમારે બિલકુલ પણ ડર્યા વગર આ વસાણું બનાવવાનું, અને ફ્રેન્ડ્સ તમે કોમેન્ટ સેક્શનમાં જણાવજો પણ ખરા કે વસાણું કેવું બન્યું। ફ્રેન્ડ્સ ઘણા મેથી પાક બનાવવા માટે માવાનો યુઝ કરે છે, પણ હું માવો ક્યારે એડ નથી કરતી, કારણ કે માવો નાખવાથી ઘણી વાર કેવું થાય છે કે તેને મેથી પાક વધારે સમય સુધી લાંબો ટકતો નથી અને તેમાં ફૂગ આવી જાય છે અને બગડી જાય છે ઘણી વખત, તો માવો ના નાખો તે વધારે સારું છે। એમ જ પણ આપણે ઘીનો બધો ઉપયોગ કર્યો છે તો સોફ્ટ જ બને છે અને ખાવામાં સરસ જ લાગે છે। અત્યારે આપણો ગોળ ઓગળી ગયો એવું લાગે છે, પણ કેવું છે કે ગોળ નીચે બેઠો છે અને ઉપર બધું ઘી છે, આવી રીતે નહીં, હજી ગોળ હલકો થાય ને થોડો ઉપર આવે તેટલો આપણે એને કરવાનો છે। આપણે આને સતત હલાવતા રહેવાનું, નહીં તો નીચે ચોટી પણ જાય। ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો કે બબલ્સ થઈને ઉપર ગોળ આવી ગયો છે અને મર્જ થઈ ગયો છે, તો અત્યારે આ પરફેક્ટ છે, આટલો હલકો ગોળ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો, અને આખો ગોળ ફૂલી ગયો છે, હવે નીચે બેસેલો નથી, તો અત્યારે પરફેક્ટ છે। ગેસ આપણે બંધ કરીએ છીએ અને આપણે ગોળવાળું મિશ્રણ છે તેને આપણે આ લોટવાળું જે ઠંડુ મિશ્રણ છે ને તેની અંદર એડ કરીએ છીએ। ફ્રેન્ડ્સ હવે હું તમને કહું કે મેં લોટને ઠંડો કેમ થવા દીધો, જો તમારો લોટ એકદમ ગરમ હશે અને જો તમારો ગોળ પણ એકદમ ગરમ હશે ને તો તમે જ્યારે બે મિક્સ કરશો ને ત્યારે એકદમ કઠણ થઈ જશે અને કોરું પડી જશે, બિલકુલ સોફ્ટ નહીં રહે, કારણ કે તેમાં હાર્ડનેસ આવી જશે, લોટ ગરમ હોવાને લીધે ગોળનો પાયો બની જશે। એટલા માટે આપણે એવું ના થાય, એટલા માટે પહેલા આપણે લોટને શેકી અને થોડો ઠંડો કરી દીધો, એકદમ ઠંડો કરવાની જરૂર નથી, મીડિયમ ઠંડો ચાલે, અને પછી આપણે તેને મિક્સ કરી દીધું। ફ્રેન્ડ્સ તમે જોઈ રહ્યા છો કે કેટલું સરસ બન્યું છે, જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો ગરમ ગરમ આપણો મેથી પાક બનીને રેડી છે। ફ્રેન્ડ્સ આની કડવાશ તમને જ્યારે તાજું હશે, એક દિવસ પહેલા દિવસે થોડું કડવું લાગશે, જેમ બીજો દિવસ થશે તેમ તેની કડવાશ તમને ઓછી લાગશે। ફ્રેન્ડ્સ તમને ગળપણ વધારે પસંદ હોય તો મેં 2 વાટકી લીધો, તમે 1/2 વાટકી વધારે પણ લઈ શકો છો। હવે આપણે આને ઠારી લઈએ। જે વાસણમાં તમારે મેથી પાક ઠારવો છે તે વાસણને આપણે આવી રીતે થોડા ઘીથી ગ્રીસ કરી લઈએ। આવું કરવાથી તમારા જે પીસ બનશે મેથીના તે સરસ રીતે નીકળી જશે અને બિલકુલ નીચે ચોટશે નહીં થાળીમાં। હવે આ વાસણાને આપણે આ થાળીમાં, ગ્રીસ કરેલી થાળીમાં લઈએ છીએ। આપણે આવી રીતે લેવાનું, જો તમારે વધારે મોટા પીસ જાડા કરવા હોય તો તમારે એક થાળીમાં વધારે નાખવાનું, અને થોડા પતલા પીસ કરવા હોય તો તમારે ઓછું નાખવાનું, પછી આને આવી રીતે દબાવીને જોવાનું। તમે જોઈ શકો છો કેટલો સરસ સોફ્ટ બન્યો છે પાક। હવે આને ઉપરથી સ્મૂધ કરવા માટે આવી રીતે કોઈ વાટકી લેવાની, એની ઉપર આવી રીતે થોડું ઘી લગાવી દેવાનું અને આવી રીતે તમારે દબાવતા જવાનું। આનાથી જે ઉપરનો ભાગ છે મેથીનો તે એકદમ સરસ
થઈ જશે. આવી રીતે આપણે આને સાઈડ થી પણ કરવાનું, જેથી જયારે તમે તેના ચોસલા પાડો કે કટકા કરો ને ત્યારે સાઈડ માંથી ભૂકો ભૂકો ના નીકળે. ફ્રેન્ડ્સ, આપણો મેથી પાક કેટલો પરફેક્ટ બન્યો છે, ઘી કેટલું પ્રોપર છે તે તમને દેખાય છે. હજી આ જેમ ઠરશે તેમ એકદમ મસ્ત થઈ જશે. હવે આને આપણે ઉપરથી ગાર્નિશિંગ માટે આવી રીતે જે બદામની ફ્લેક્સ કરીને રાખી છે કતરણ, તે એડ કરીએ છીએ. તમને જો તળેલો ગુંદર ઉપરથી નાખવો હોય ને તો જ્યારે આપણે ગુંદ તળ્યો ને ત્યારે થોડો રાખી દેવાનો, અને તે પણ તમે ઉપર આવી રીતે નાખી શકો છો. ફ્રેન્ડ્સ, આ મેથી પાક આપણે ઘરે એટલા માટે બનાવવાનો કે આપણને બહાર આપણા ટેસ્ટનો નથી મળતો, અને ઉપરથી આપણે જે વસ્તુ વાપરી અને ખાઈએ છીએ તે બધી શુદ્ધ વસ્તુ ખાઈએ છીએ. જ્યારે આપણે બહારથી લાવીએ છીએ ત્યારે આપણને તેની પ્યોરિટી એટલે શુદ્ધતા ખબર નથી. તો આ મેથી પાક આપણે આ શિયાળે ઘરે જ બનાવશું. આ માપથી આપણો આ બે થાળી મેથી પાક બને છે. હવે આ જ્યારે ગરમ છે ફ્રેન્ડ્સ, ત્યારે જ આપણે તેમાં આવી રીતે કટ આપી દેવાની જેવા આપણે બટકા બનાવવા છે. હવે આપણે આને પૂરું ઠંડુ થઈ જવા દઈએ. 2 થી 3 કલાક લાગશે ફ્રેન્ડ્સ આને પૂરું ઠંડુ થઈ જવા દેવાનું.